હવે આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લાની મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભાટપુરા પંચાયતમાં ભાટપુરા ચોકડીમાં બનાવવામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં આવેલા વીરપુર તાલુકાના ભાટપુર ગામની આજુબાજુમાં ચાર પંચાયતો આવેલી છે વઘાસ ભાટપુર ચોરસા અને કોઈડમ જેની જનસંખ્યા આશરે દસ હજાર જેટલી છે લોકોનું કહેવું છે કે આ આરોગ્ય કેન્દ્ર માત્ર અઠવાડિયા કે પંદર દિવસમાં એક દિવસ મરજી માફક ખોલવામાં આવે છે તો દર્દીઓને અહીંથી સારવાર ન મળતા બહાર જઈને પૈસા અને સમયનો ભોગ આપવો પડે છે ઘણીવાર સમયસર દવાખાને ન પહોંચી શકતા દર્દીને મરણ પામે પણ જોવું પડે છે તો સરકાર લાખોના ખર્ચો કરી આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે તો આ આરોગ્ય કેન્દ્ર દરરોજ કેમ ચાલુ કરવામાં આવતું નથી તે લોકોનો મોટો સવાલ છે અને લોકોનું એ પણ કહેવું છે કે આગામી સમયમાં આરોગ્ય કેન્દ્ર દરરોજ ચાલુ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના માર્ગે કલેક્ટરશ્રી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને આવેદનપત્ર આપવાની ફરજ પડશે આ બાબતે યોગ્ય નિર્ણય લઈ દવાખાનું ચાલુ કરવામાં આવે તેવી પ્રબલ લોક માંગ ઉઠવા પામી છે અમીન સંતરામપુર વિરપુર તાલુકાનું ચોકડી પર દવાખાનું જે બનાવવામાં આવેલું છે એ જ સાત આઠથી દસ વર્ષથી બનાવવામાં આવ્યું છે પરંતુ એ અઠવાડિયામાં એક જ દિવસ ખોલો અઠવાડિયું દિવસ એક જ દિવસ ખોલવામાં આવે છે અને અહીંની સ્થાનિક પબ્લિકને દવા માટે બહાર જવું પડે છે અને જો આ દરરોજ ખોલવામાં આવે તો પબ્લિકને ઘણી સવલત થાય છે અને આ જે સમયસર આ પબ્લિકને સારવાર ના મળતો ઘણી સમયસર દવાખાનો ના પકતો પબ્લિકને અમુક મૃત્યુ પણ પામતું હોય છે અને આજુબાજુમાં ચાર પંચાયત આવેલી છે વઘાસ ચોરસા ભાટપુર અને કોયડમ લગભગ દસથી બાર હજાર જનસંખ્યા છે બધાનું કહેવું એ છે કે તાત્કાલિક આ જે આ નવું યોગ્ય કાર્યવાહી કરી અને દરરોજ દવાખાનું ખોલવામાં આવે અને જો આગામી સમયમાં આ પ્રમાણે દરરોજ કામ ખોલવા દવાખાનું ખોલવામાં નહીં આવે તો મારી બીજું કંઈક કલેક્ટર સુધી રજૂઆત જિલ્લા અધિકારી સુધી રજૂઆત કરવાની જરૂર પડશે